નમસ્તે, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું કુટ રેખા, ધોરણ 10 હિન્દી વિષય શિક્ષિકા, આપનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય 3 સવૈયે, જેમના કવિ છે રસખાન. સવૈયે મુક્તક છે, એનો સાહિત્ય પ્રકાર મુક્તક છે. વિદ્યાર્થી મિત્રો, તમે છે એ કવિનું નામ જો, નામ છે રસખાન. એક મુસ્લિમ કવિ છે. આપણે લોકો છે એ ધર્મ વિશે છે એ વાત કરીએ તો મુસ્લિમ ધર્મના છે, અને છતાં પણ પોતે છે એ કૃષ્ણને માને છે, કૃષ્ણ ભક્તિ કરે છે. એની અહીંયા આપણને સવૈયે છે એની અંદર વાત કરેલી છે. 4 સવૈયે છે. કેટલા છે? 4. અને રસખાન છે એ કૃષ્ણના અનન્ય ભક્ત હતા. પોતે છે એ મુસ્લિમ ધર્મના હોવા છતાં પણ પોતે છે એ કૃષ્ણની ભક્તિ કરે છે. પોતે છે એ 1548માં થઈ ગયા છે. સન 1548માં થઈ ગયા છે, એટલે ખૂબ જૂની વાત છે. એનો જન્મ 1548 છે અને મૃત્યુ છે એ 1628 છે. તો અહીંયા પોતે છે એ ધર્મ વિશે જોતા નથી, ક્યાં ધર્મના છે એ જોતા નથી. આમ પણ આપણો ભારત દેશ છે એ અનેકતામાં એકતા છે. અલગ અલગ ધર્મના હોવા છતાં પણ આપણે બધા કેવા છીએ? એક છીએ, એવી ભાવનાથી આપણે રહીએ છીએ. તો અહીંયા પણ છે એ રસખાનના જે 4 સવૈયે છે એમાં પહેલી વાત કરીએ તો પહેલા સવૈયાની અંદર રસખાન છે એ કહે છે કે મને છે અગલો આગળનો જન્મ છે એ જો મળે ને તો મારે હંમેશા કૃષ્ણની સાથે જ રહેવું છે, ગોકુળમાં જ રહેવું છે, વ્રજમાં જ રહેવું છે. જો મને આગળનો જન્મ છે એ મનુષ્યનો, પાછો મનુષ્યનો જન્મ મળે ને તો મારે છે એ શું બનવું છે? તો કે મારે છે એ ગોકુળનો ગોવાળિયો બનવું છે. શું કામ? તો કે કૃષ્ણ ભગવાન છે ગોવાળિયાઓની સાથે મળી અને પોતે છે એ વનમાં છે એ ગાયો ચારવા જતા હતા. તો અહીંયા રસખાન છે એને મનુષ્ય અવતાર, આગળના જન્મમાં મનુષ્ય અવતાર મળે તો પોતાને ગોકુળનો ગોવાળિયો બની અને પોતાને જન્મ લેવો છે. ત્યાર પછી છે એ કહે છે કે જો મને છે એ બીજા જન્મની અંદર પશુ યોનિમાં મારો જન્મ થાય, પશુ બનો તો પણ મને છે એ કોઈ વાંધો છે નહીં. રસખાનને પશુ બનવામાં પણ કોઈ વાંધો નથી. પોતે છે એ કહે છે કે જો હું આગલા જન્મમાં પશુ બનું તો મારે છે ગોકુળની ગાય બનવું છે. નંદ બાબાની ઘરે છે ઘણી બધી ગાયો છે, એમાંની એક ગાય મારે બનવું છે અને નંદ બાબાની ગાયોની વચ્ચે રહી અને મારે છે એ નિવાસ કરવો છે. શું કામ? તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે એ બ્રજમાં પોતે છે ગોવાળિયાની સાથે ગાયો ચરાવવા માટે જતા હતા. એટલા માટે કે પોતાને છે શું બનવું છે? તો કે કામધેનુ યાની ગાય બનવું છે. ગાય બની અને પોતે છે એ ગોકુળની નંદ બાબાની ગાય બની અને પોતે રહેવા માંગે છે. અને ત્યાર પછી વાત કરેલી છે કે જો હું ઇનકેસ હું છે કે પથ્થર બનું તો પણ મારે ક્યાંનો પથ્થર બનવું છે? તો કે જે પર્વત જે છે, ગિરધર પર્વત જે છે એ પર્વત છે, કે પર્વત છે એના પથ્થર બનવાની પોતે છે એ વાત કરે છે કે હું છે ભલે છે ગોવર્ધન પર્વત છે એ ગોવર્ધન પર્વતનો પથ્થર બનું. ગોવર્ધન પર્વતની વાત કરીએ તો કૃષ્ણ છે, કૃષ્ણ એ પોતે છે એ શું કહે છે? તો કે પ્રજના જે લોકો છે, ગોકુળના જે લોકો છે એ ઇન્દ્રની પૂજા અર્ચના કરતા હતા. કૃષ્ણ ભગવાન છે એનું એવું માનવું છે કે આપણે તો છે આ ગોવર્ધન પર્વત છે એના સહારે જીવીએ છીએ, ત્યાં ગાયો ચારીએ છીએ, તો આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ નહીં કે ઇન્દ્રની. એટલે પોતે ઇન્દ્રની પૂજા કરવાની ના પાડે છે અને પોતે છે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું કહે છે.
गोवर्धन पर्वत की पूजा करे छे आ बाजू छे इंद्र छे ए ब्रजना લોકો ઉપર છે કોપાયમાન થાય છે ગુસ્સે થઈ જાય છે અને પોતે છે કે ખૂબ જ વરસાદની વર્ષા કરે છે ખૂબ વરસાદ વરસાવે છે કે જેનાથી ગોકુળની અંદર ચારે બાજુ જળબંબાકાર થઈ જાય છે ગોકુળવાસીઓ છે એ મુસીબતમાં આવી જાય છે બધા કૃષ્ણ પાસે જાય છે ત્યારે ગોકુળવાસીઓને બચાવવા માટેથી કૃષ્ણ ભગવાનને શું કહ્યું તો કે પોતાની ટચલી આંગળીએથી ગોવર્ધન પર્વત છે એને પોતે ઉંચકી દીધેલો છે અને વ્રજવાસીઓ બધાય છે એ ગોવર્ધન પર્વતનો સહારો લે છે જેવો વરસાદ ગોવર્ધન પર્વત ઉપર આવે છે કે કૃષ્ણ પણ પોતાની લીલા કરે છે અને બધું જ પાણી છે અગ્નિ સ્વરૂપે બળી જાય છે પાણી છે એ ગોવર્ધન ઉપર પડી શકતું નથી આમ આવી કઈક વાત હોય છે એટલા માટેથી પોતે છે ગોવર્ધન પર્વત છે એને આજે પણ પૂજનીય માનવામાં આવે છે આજે પણ એની પૂજા કરવામાં આવે છે તો એ જે ગોવર્ધન પર્વત જે છે રસ્થાન છે એનો પથ્થર બનવા માંગે છે એમાં પણ પોતે પોતાનો અહોભાગ્ય સમજે છે કે ભલે હું પ્રાણ વિનાનો હોઉં પણ હું છે એ પવિત્ર થઈને રહીશ અને ત્યાર પછી છે એ છે કે જો હું છે પક્ષી સ્વરૂપે જો જન્મ લઉં ને તો મારે છે એ ત્યાં છે વ્રજમાં જ જન્મ લેવો છે યમુના નદી જે છે એના કિનારે કદમના જે વૃક્ષો આવેલા છે એની ઉપર જ મારે છે નિવાસ કરવો છે કૃષ્ણ ભગવાનને કદમના વૃક્ષ ખૂબ જ ગમતા હતા એટલે પોતે છે એ કહે છે કે જો મને પક્ષીનો અવતાર મળે ને તો પણ મારે છે ક્યાં જન્મ લેવો છે વ્રજમાં જ લેવો છે કે જેથી કરી છે કે હું યમુના કિનારે કદમના વૃક્ષ ઉપર છે એ નિવાસ કરી શકું રાતવાસો છે એ કરી શકું આ રસખાન છે કે પહેલા સમયની અંદર પોતે છે ગમે તે જન્મ મળે પણ ક્યાં રહેવા માંગે છે વ્રજમાં ગોકુળમાં જ રહેવા માંગે છે કૃષ્ણ છે એની પાસે રહેવા માંગે છે એની સાથે રહેવા માંગે છે એ જ ભૂમિ પર થઈ ગયેલા છે ત્યાં પોતે રહેવા માંગે છે અને બીજા સવૈયાની જો વાત કરીએ તો પ્રસ્થાન છે એ કહે છે કે કૃષ્ણ ભગવાન જ્યારે હતા અને જે પોતે છે એ લાકડી લઈ અને પોતે ગાયો ચરાવવા જતા હતા કૃષ્ણ ભગવાન જે લાકડી લઈ અને ગાયો ચરાવવા જતા હતા કૃષ્ણ ભગવાન છે તે જે કામણી ઓઢેલી હતી કંબલ યાની કામણી જે ઓઢેલી હતી એ લઈને પોતે છે ગાયો ચરાવવા જતા હતા જોઈ લાકડી અને કામણી મને છે એ મળી જાય ને તો પોતે છે કે છે રસખાન કે હું આ ત્રણેય જે લોક જે છે ને એનું સુખ છોડવા પણ તૈયાર છું ત્રણેય લોક ક્યાં ક્યાં તો કે આકાશ પાતાળ અને પૃથ્વી લોક જ્યાં મનુષ્ય રહે છે આ ત્રણેય લોક છે એ છોડવા માટે તૈયાર છું પણ શું મળી જાય તો કે કૃષ્ણ ભગવાનની લાકડી અને એની કામળી જોઈને મળી જાય એના દર્શન થઈ જાય તો હું આ ત્રણેય છે એ લોકનું સુખ છોડવા માટે પણ તૈયાર છું ત્યાર પછી તો કે પોતે છે એ કહે છે કે પોતે છે એ કૃષ્ણ ભગવાનની સાથે જ રહેવા માંગે છે એમના સાનિધ્યમાં જ રહેવા માંગે છે પોતે એવું પણ કહે છે કે હું જો મને એમના દર્શન થઈ જાય કે વ્રજમાં જ્યારે પોતે રહેતા હતા અને વ્રજમાં પોતે રહેતા હતા અને ગાયો ચરાવતા હતા એ ગાયો ચરાવવાનો છે એ મને જો સુખ મળી જાય તો હું મારી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓનું જે સુખ છે ને એ સુખ પણ છોડવા માટે તૈયાર છું કૃષ્ણ ભગવાનની સાથે પોતે છે એ ગોકુળના ગોવાળિયાઓની સાથે પોતે ગાયો ચરાવવા જવા માંગે છે એ જ લાકડી લઈને પોતે ગાયો ચરાવવાનું સુખ અનુભવવા માંગે છે તો એના માટે પોતે છે એ આઠ સિદ્ધિ અને નવ નિધિઓનું જે સુખ છે ને એ પણ છોડી દેવા માંગે છે અને પોતે છેલ્લે વાત એવી કરે છે રસખાન કરે છે કે મારી આંખો જે છે એમને એવા દર્શન થઈ જાય કે જે કૃષ્ણ ભગવાન છે જે વ્રજભૂમિમાં પોતે ગાયો ચરાવેલી છે એ વ્રજભૂમિની અંદર નો જે નજારો છે એના જો એમને દર્શન થઈ જાય એ છે એ ગોકુળીયું ગામ છે એ છે યમુના કિનારો છે ત્યાંના બાગ બગીચા છે ત્યાંના ફૂલ છે ત્યાંના વૃક્ષો છે યમુના કિનારો જે છે કદમના વૃક્ષો જે છે આ બધાના જો એકવાર મને દર્શન થઈ જાય ને તો સોનાના
કરોડો છે એ મહેલ છે એ ઠુકરાવવા માટે તૈયાર છું. રસખાન છે એ કૃષ્ણ માટે છે, એ પોતે કાંઈ ઈચ્છતા નથી. પોતે છે આકાશ પાતાળ કે મૃત્યુલોક, યાની આપણે જે પૃથ્વીલોકમાં રહીએ છીએ તે પૃથ્વીલોક, એનું સુખ પણ છોડવા તૈયાર છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિનું સુખ પણ પોતે છોડવા તૈયાર છે. ત્યાર પછી પોતે છે એમની આ વ્રજભૂમિના કૃષ્ણ ભગવાન હતા એ વખતેની વ્રજભૂમિના જો દર્શન થઈ જાય ને તો પોતે છે કે સોનાના કરોડો મહેલ છે એ પણ પોતે છોડવા માટે તૈયાર છે, ઠુકરાવવા માટે તૈયાર છે. કેટલી અનન્ય ભક્તિ છે એની, કૃષ્ણ પ્રત્યે છે કેટલી ભાવના છે કે હર હાલમાં છે કે મારે કૃષ્ણ છે એના સાનિધ્યમાં રહેવું છે. ત્રીજા સવૈયાની વાત કરીએ તો ત્રીજા સવૈયા જે છે એમાં કીધેલું છે કે નંદનો છોરો, યાની નંદનો કુંવર, યાની કે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ છે એમને વ્રજમાં છે એ ગાયો ચરાવેલી છે અને પોતે છે શું કરેલું છે તો કે મોરલી વગાડેલી છે. મોરલીની ધૂન એને એવી રીતે છોડી છે કે વ્રજના લોકો છે એ માં પાલા ભેલા થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, અને ખાસ કરીને એમાં પણ છે એ ગોપીઓ પોતે ભાન ભૂલી ગયા છે એવા તેને સુર છેડા છે કે બીજું એમને કાંઈ છે યાદ છે નહીં. પોતે પોતાની જાતને પણ ભૂલી ગયા છે, પોતે છે એ પોતાની જાતને પણ ભૂલી ગયા છે. આજુબાજુની તો બીજી વાત છે, બસ એમને કોણ દેખાય છે, નંદનો છોરો યાની નંદનો કુંવર કૃષ્ણ ભગવાન જ ચારે બાજુ એમને દેખાય છે. અહીંયા ત્રીજા સવૈયાની અંદર એવું કહેવા માંગે છે કે કૃષ્ણ ભગવાન છે એ ગાયો ચરાવેલી છે રજભૂમિમાં અને પોતે શું કરેલી છે મોરલી વગાડેલી છે. મોરલીના મનમોહક એવા તે સુર એમને છેડા છે કે લોકોના હૃદયમાં સમાઈ ગયા છે. લોકો છે પોતાની ભાન ભૂલી ગયા છે, બીજાને તો ભૂલી ગયા છે, પોતે પોતાની જ ભાન ભૂલી ગયા છે. બસ એમને એક જ દેખાય છે, કોણ તો કે કોણ દેખાય છે તો કે કૃષ્ણ જ દેખાય છે. હંમેશા પોતે છે એ કૃષ્ણની સાથે જ રહેવા માંગે છે, કૃષ્ણ ભક્તિ જ કરવા માંગે છે, કૃષ્ણને છોડવા પોતે તૈયાર છે નહીં. ગોપીઓ છે તો એમના ઘરબાર છોડી દે છે, એમના બાળ બચ્ચાને છોડી પણ પોતે છે એ કૃષ્ણની સાથે છે, એ રાસ રમવા માટે આવી જાય છે. તો આ ત્રીજા સવૈયાની અંદર છે એ આવી તે એમને છે એ લીલા કરેલી છે. હવે ચોથા સવૈયાની અંદર શું કીધેલું છે તો કે ચોથા સવૈયાની અંદર રસખાન છે એ કહે છે ગોપીઓ પ્રત્યે છે પ્રેમ લીલા હતી, જે પ્રેમની વાતો કરેલી છે કે ગોપીઓ છે એ કોઈ પણ જાતના સ્વાર્થ વિના છે કૃષ્ણને ચાહતી હતી. એમના સુખ માટેથી કૃષ્ણને સુખ માટેથી પોતે છે અલગ અલગ સ્વાંગ યાની પોતે વેશ ધારણ કરવા માંગે છે. કૃષ્ણને ગમતા પોતે છે એ વેશ ધારણ કરે છે. કેવા કેવા વેશ તો કે છે કે કૃષ્ણ ભગવાન છે એ માથે મુગટ પહેરેલો છે અને એમાં શું કરેલું છે મોર પીચ હોય છે. તો ગોપીઓ પણ આવા મુગટ પહેરવા તૈયાર છે, એની સાથે પોતે મોર પીચ પણ ધારણ કરવા તૈયાર છે. કૃષ્ણ ભગવાન છે એ ગુંજાની માળા, ગુંજાયાની લાલ જે ચણોટી છે એની ચણોટીની માળા પહેરતા હતા લોકમાં. તો ગોપીઓ પણ છે આવી ગુંજોટી માલા યાની ચણોટીની માળા પહેરે છે. કૃષ્ણ ભગવાનને રીઝવવા માટેથી એને સારું લગાડવા માટેથી પોતે છે એ કૃષ્ણ જેવા જ વેશ ધારણ કરે છે. કૃષ્ણ ભગવાન છે એ મોર મુગટ ધારણ કરે છે તો ગોપીઓ પણ મોર મુગટ ધારણ કરે છે. કૃષ્ણ ભગવાન ગળામાં શું પહેરે છે તો કે પોતે ચણોતીની માળા પહેરે છે તો ગોપીઓ પણ ચણોતીની માળા પહેરે છે. કૃષ્ણ ભગવાન છે એ પીળા પીતાંબર પહેરે છે તો ગોપીઓ પણ છે એ પીળા વસ્ત્રો છે એ ધારણ કરે છે. જેવું જેવું કૃષ્ણ ભગવાન કરે છે તેવું જ તેવું છે એ ગોપીઓ પણ કરવા માટે તૈયાર છે. હવે કૃષ્ણ ભગવાન છે એ પોતે લાકડી લઈ અને બ્રજમાં ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવવા માટે જાય છે. ગોપીઓ ગાયો ચરાવવા માટે પણ તૈયાર છે કે અમે પણ છે ગોવાળિયાઓની સાથે ગાયો ચરાવવા માટે જઈશું. આ
આમ બધું જ કરી છૂટવા માટે પોતે છે એ તૈયાર છે કૃષ્ણ ભગવાન માટે એનો કોઈ પણ જાતનો એમાં છે સ્વાર્થ છે નહીં પોતે છે નિસ્વાર્થ છે એની ભક્તિ ભાવના કરે છે પોતે હવે પોતે છે એ બધું જ કરી છૂટવા માટે તૈયાર છે કૃષ્ણ ભગવાનને ગમતા વેશ પહેરવેશ પહેરે છે આભૂષણો પહેરે છે પરંતુ ગોપીઓ છે એ કહે છે કે અમે એક વસ્તુ છે એ કરશું નહીં શું નહીં કર્યું તો કે કૃષ્ણ ભગવાન છે એ પોતે છે એ મોરલી ધારણ છે એ કરતા હતા એ અમે ક્યારેય મોરલી ધારણ કરીશું નહીં સુકામ તો કે મોરલી છે એ કૃષ્ણ ભગવાન છે એના હોઠનો સ્પર્શ કરતી હતી તો જો અમે મોરલી છે એનો સ્પર્શ કરીશું ને તો મોરલી છે એ એઠી થઈ જશે એવું અમે ક્યારે કરીશું નહીં અસ્પૃશ્ય થઈ જશે એઠી થઈ જશે અમે અમારા ઈષ્ટદેવ માટેથી એવું ક્યારેય નહીં કરીએ કે મોરલી ને ધારણ કરશું નહીં મોરલી ધારણ કરશું તો મોરલી છે યાની વાંસળી જે છે કેવી રીતના વાગે છે તો કે હોઠના સહારે વાગે છે તો જો એ વાંસળીને અમે હોઠે અડાડીશું તો એ કેવી થઈ જશે એઠી થઈ જશે તો અમારા આરાધ્ય દેવ છે ને ગમશે નહીં તો અમે અમારી મોરલીને ક્યારેય અમે એઠી કરીશું નહીં બધું જ કરવા માટે ગોપીઓ તૈયાર છે એક મોરલી ધરવા માટેથી મોરલી ધારણ કરવા માટેથી પોતે તૈયાર છે નહીં આવું કરી અને પોતે પોતાના ઈષ્ટદેવ છે એ એને કોપાયમાન કરવા માટે દુઃખી કરવામાં નારાજ કરવા માંગતા નથી આમ અહીંયા ચાર સવૈયે આપેલા છે રસખાનના ચાર સવૈયે આપેલા છે કે જેમાં અલગ અલગ છે એ વાત કરેલી છે રસખાન છે પોતે છે એ આગળનો જન્મ મળે પછી મનુષ્ય હોય પશુ હોય પથ્થર હોય કે પછી છે એ પક્ષી હોય પણ ક્યાં જન્મ લેવો છે એને ગોકુળમાં જ જન્મ લેવો છે ત્યાર પછી જે બીજા સવૈયાની અંદર કીધેલું છે કે જો કૃષ્ણ ભગવાનની વસ્તુઓ જે હતી લાકડી અને એની કામડી જે છે એ એમને જો મળી જાય ને તો પોતે છે ત્રણેય લોકોનું સુખ છે એ ઠુકરાવવા માટે તૈયાર છે જો એમને ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવવાનો જો એકવાર લાગવો પડી જાય ને તો પોતે છે અષ્ટ સિદ્ધિ અને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ જે છે ને એનાથી જે સુખ પ્રાપ્ત થાય છે ને એવું સુખ પોતે ત્યાં અનુભવે છે પોતે એવું પણ કહે છે કે જો કૃષ્ણ ભગવાન છે એ જ્યારે હતા ત્યારના જો દર્શન થઈ જાય ને અમારી આંખોને તો એ સોનાના કરોડો મહેલ છે એ પોતે ઠુકરાવવા માટેથી તૈયાર છે ત્રીજાની અંદર સવૈયાની અંદર પોતે છે એ કહે છે કે નંદનો છોરો યાની નંદ કુંવર છે એમને પોતે છે વ્રજમાં છે એ ગાયો ચરાવેલી છે અને એવી રીતે મોરલી વગાડેલી છે કે લોકોના હૃદયમાં સમાઈ ગયેલી છે વસેલી છે લોકો પોતે ભાન ભૂલી ગયા છે બસ એમને કૃષ્ણ સિવાય બીજું કોઈ દેખાતું નથી પોતે છે એ કૃષ્ણની જ ભક્તિ કરવા માંગે છે અને ચોથા સવૈયાની અંદર શું કહે છે તો કે ગોપીઓ છે શું કરે છે તો કે પોતે છે એ કૃષ્ણને રીઝવવા માટેથી પોતે કૃષ્ણ જેવા જ છે એ વેશ ધારણ કરે છે પોતે વેશ ધારણ કરે છે અને બધું જ છે કે કૃષ્ણ જેવો વેશ ધારણ કરવા માટે તૈયાર છે માથે મોર મુંગટ પછી તો કે ગળામાં લાલ ચણકીની માળા અને ત્યાર પછી તો કે પોતે છે એ પીળા વસ્ત્ર પહેરવા માટે પણ તૈયાર છે પણ એક વસ્તુ કરવા માટે તૈયાર ક્યારેય નથી તો કે શું તો કે પોતે છે એ પોતાના અધરો પર અને હોઠ પર ક્યારેય મોરલી છે ને ધારણ કરશે નહીં જો એ આવું કરશે તો એના ઈષ્ટદેવ છે એ શું થઈ જશે તો કે નારાજ થઈ જશે આવું પોતે છે ક્યારેય કરવા માંગતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણે કાવ્ય છે એની સમજૂતી જોઈ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે છે એ કાવ્ય વાંચીને સમજીશું થેન્ક યુ જય મામાદેવ